तो ड्रग्स मामले आप प्रमुख गोपाल अटालियाना निवेदन पर गृह राज्य मंत्री हर्ष संघवीए प्रतिक्रिया आपी छे। तेमणे कह्युं छे कि गुजरात पोलीस ड्रग्स ने पकड़े छे, पोलीस संघर्ष ने साहस करे छे। जे व्यक्ति सत्यनारायण पूजानी टीका करता हो, जे व्यक्ति वातो करता करता भगवान कृष्ण माटे शुं बोलता होय एनोय भान ना होय, એ વ્યક્તિની ટીકા ટિપ્પણીઓ પર હું જવાબ આપવા યોગ્ય નથી માનતો। પરંતુ ગુજરાતના સૌ સમજદાર નાગરિકોને હું પૂછવા માંગુ છું કે આ દેશનું ડ્રગ્સનું કેપિટલ રાજ્ય કયું છે? નાના નાના છોકરાઓને બી ખબર છે કે પંજાબ રાજ્ય છે। અરે હવે વાત કરીએ અમિત શાહના ગુજરાત પ્રવાસની। અમદાવાદમાં અમિત શાહની શાળાઓની સ્માર્ટ ભેટ, ચાર જેટલી અનુપમ શાળાઓ વિદ્યાર્થી માટે ખુલ્લી મૂકવામાં આવી છે। અંદાજિત 10 કરોડના ખર્ચે આ શાળાઓ તૈયાર કરવામાં આવી છે। કોંગ્રેસે પ્રાથમિક શિક્ષણની દશા બગાડી હોવાનું શાહનું નિવેદન છે। કોંગ્રેસના શાસનમાં 37% ડ્રોપઆઉટ રેશિયો પહોંચ્યો હતો, હાલ પ્રધાનમંત્રી મોદીએ આ ડ્રોપ રેશિયોને 0 કર્યો છે। આભાર માનું છું કે ચાર અનુપમ શાળાઓ મારા મત વિસ્તારની અંદર 9.5 કરોડના ખર્ચે ખોલી મારા મત ક્ષેત્રના બાળકોને નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુરૂપ ભણતર મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે। અને એ કેવા લોકો હોય કે 5 મહિના પહેલા નવા લેગો જબ્બો સીવડાઈ લોકોની વચ્ચે આવી વચનોની લાણી કરવાના લોકો 37% ડ્રોપઆઉટ રેશિયો હતો। 100 બાળકો દાખલો લેતા હતા, 37 બાળકો 7માં પહેલા ભણવાનું છોડી દેતા હતા અને 100 બાળકો જન્મ લેતા હતા એમાંથી કેવળ 67 બાળકો જ દાખલો લેતા હતા। એટલે એક દૃષ્ટિથી જોવા જઈએ તો કેવળ 40% બાળકો જ પ્રાથમિક શિક્ષણ મેળવતા હતા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ। સમગ્ર ગુજરાતની અંદર ધોમ ધકતા તાપની અંદર પ્રવેશ ઉત્સવ ઉજવ્યા, મુખ્યમંત્રીથી લઈ તલાટી સુધી દરેક અધિકારી પ્રાથમિક શાળામાં ગયો, ઘરે ઘરેથી બાળકોને લાયા, જનજાગૃતિ ફેલાઈ અને જે એનરોલમેન્ટનો રેશિયો હતો એને 100% એનરોલમેન્ટ આખા ભારતમાં સૌથી પહેલા આપણા ગુજરાતમાં કર્યું, 100% બાળકો શાળામાં જાય એવી શરૂઆત કરી।